ગાંધીનગર એલસીબી બ્રાન્ચના અધિકારીઓની તેમજ સાંતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈની ખુલ્લેઆમ દાદાગીરી. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડસરમાં જે ઇંગ્લિશ બનાવટનો દારૂનો જથ્થો ઝડપાયો હોય તેનો વિડીયો કે ફોટા પત્રકારોને લેવા માટે રોકવામાં આવ્યા. દારૂનો બનાવ હતો, આ કોઈ સેન્સિટિવ બનાવ તો ન હતો. કયા કારણોસર વિડીયો અને ફોટા પત્રકારો લેવા માટે રોકવામાં આવ્યા? શું બુટલેગરો સાથે કોઈ મિલીભગત? શું દારૂનો જથ્થો ઓછો બતાવવાની કોઈ કોશિશ? લોકમુખે ચાલી રહેલી ચર્ચા મુજબ એલસીબી બ્રાન્ચના અધિકારીઓ પાસે બાતમી મળી હતી. ડાયરેક્ટ રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપાયેલો હતો, તો પછી સાંતોજ પોલીસ સ્ટેશનના અધિકારીઓની સંયુક્ત કામગીરી કેમ બતાવવામાં આવી અને કયા ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ? ગાંધીનગર જિલ્લાના એલસીબી બ્રાન્ચમાં બિરાજમાન પોલીસ અધિકારીઓ કયા ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ ચાલી રહ્યા છે? વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલું મોટું ગોડાઉન છે અને આખી આઈસર ટ્રક ભરેલો માલ છે. શું માનવામાં આવે કે સાંતોજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈની પરમિશન વગર તેમની હદમાં અધધ આટલો મોટો દારૂનો જથ્થો કોઈ બુટલેગર ઉતારી શકે? અગાઉ તાજેતરમાં ટૂંક સમય પહેલા જ પીઆઈ જાડેજા સાહેબે આ જ વડસરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો, પરંતુ તેમની તાત્કાલિક ધોરણે ટ્રાન્સફર થઈ ગઈ. હવે એલસીબી બ્રાન્ચના પીઆઈ સાહેબે ફરી એકવાર આ જ વડસરમાંથી દારૂનો જથ્થો મોટી માત્રામાં પકડેલ છે, તો શું આ એલસીબી બ્રાન્ચના પીઆઈ સાહેબની પણ ટ્રાન્સફર થઈ જશે? શું જેના કારણે સાંતજ પોલીસની સંયુક્ત કામગીરી બતાવવામાં આવી રહી છે?